હેલો ફ્રેન્ડ્સ, છેલ્લે આપણે ગ્રામરના થોડાક મુદ્દા ધોરણ 10ની અંદર એનો અભ્યાસ આપણે કર્યો. મિત્રો, આપણે છેલ્લા કેટલાય સમયથી એ ગ્રામર જે છે એ શીખીએ છીએ અને હજી પણ શીખવાના છીએ. તો મિત્રો, વચ્ચે મને થોડુંક એવું થયું કે ભાઈ આજે આપણે પોએમ, એટલે થોડુંક તમે પણ નકરું ગ્રામર જે છે એનાથી થોડાક તમે પણ બોરિંગ ન થાવ, એટલે આપણે એક ટેક્સ્ટ બુકમાંથી માય સોંગ એવી જે પોયમ છે ઇંગ્લિશ ધોરણ 10 એનો આપણે અભ્યાસ કરશું. મિત્રો, આજે અંગ્રેજીના લેક્ચરની અંદર આપણે ગ્રામર નહીં પરંતુ ટેક્સ્ટ બુક ઉપર હવે જઈએ છીએ, એવું હવે તમે માનસિક મિત્રો તૈયાર થઈ જાઓ. બીજું, દરેક મિત્રોને વિનંતી છે કે આ પોયમ જે મેં બોર્ડ ઉપર લખી છે એ મિત્રો પોયમ થોડીક મને એવું લાગ્યું કે ભાઈ બોર્ડમાં જે છે બ્લેકબોર્ડની અંદર એ પોયમ રાઇટ હું કરી શકીશ, હું લખી શકીશ, અને એ એકદમ શોર્ટ પોયમ છે જેને આપણે તમે જોવો જાતે જ પોયમ જાણે આપણે સમજવાની છે. તો મને એવું લાગ્યું કે ભાઈ બોર્ડમાં સમાઈ જશે અથવા તો જે છે એ બોર્ડ આના માટે પર્યાપ્ત છે, એટલા માટે આપણે લખ્યું છે. અને મિત્રો, મારી તમને એક રિક્વેસ્ટ છે, વિનંતી છે કે દરેક વિદ્યાર્થી જ્યારે ટેક્સ્ટ બુક હું ચલાવું ત્યારે પુસ્તક સામું રાખે, બરાબર. દરેક વિદ્યાર્થી પાસે અંગ્રેજીનું પુસ્તક જે ધોરણ 10નું છે તમારી પાસે છે તો એ સામે રાખે, અને એમાંથી જ્યારે જ્યારે હું યુનિટ ચલાવું કે પોયમ ચલાવું તો એનો અભ્યાસ મિત્રો તમે સામે પુસ્તક અથવા તો જે કાંઈ આપણી પાસે છે મટીરિયલ્સ એ સામે રાખે, ટેક્સ્ટ બુક, કારણ કે ટેક્સ્ટ બુકની અંદર જ પોયમ આપેલી હોય, તો એ સામે રાખો મિત્રો. તો તમને સારી રીતે હું સમજાવી શકું, એના એક એક વર્ડ જે છે એને ટ્રાન્સલેટ કરી શકીએ આપણે. બીજું કે હું જે અહીંયાથી તમને ઇન્ટ્રોડક્શન આપું છું, જે કંઈ સમજૂતી આપું છું પોયમ વિશેની, એનો મિનિંગ યોગ્ય રીતે જો તમારી પાસે સામું પુસ્તક હોય તો યોગ્ય રીતે તમે એ અર્થપૂર્ણ તમે સમજી શકો. તો મિત્રો, અંગ્રેજી જે આપણું પાઠ્ય પુસ્તક છે એના પેજ નંબર જે છે એ 137, બરોબર, એ 137ના પેજ ઉપર પોયમ એક આપેલી છે. જે છે યુનિટ પૂરા થશે આપણા 10, એટલે પછી તરત પહેલું આપણે પોયમ છે. તો મિત્રો, પહેલી પોયમ છે એના વિશે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, આ પોયમ હું સમજાવીશ એ પહેલા આખી પોયમ હું એકવાર બોલીશ જેથી તમે સરખી રીતે રાઇટ કરી શકો. જે બીજું કે જેમ તમે મિત્રો 200 પેજની એક ગ્રામર માટેની ધોરણ 10માં અંગ્રેજીની બુક બનાવી, એમ અંગ્રેજીની બુક માટે જેમ ગ્રામરની બનાવી 200 પેજની, તેવી જ એક 200 પેજની બુક એ ટેક્સ્ટ બુક માટે આપણે બનાવવાની છે. જે આપણે વાત થઈ હતી તો ટેક્સ્ટ બુકનું જે નવી બુક છે એની અંદર આપણે સૌથી પહેલા એક ગ્રામરની બુક એક ટેક્સ્ટ બુકની, બરોબર, એમાં સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ છીએ પોયમ નંબર 1 માય સોંગથી. તો મિત્રો, આખી જે પોયમ છે એ રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લખાયેલી છે, એટલે મેં યલો ચોકથી લખ્યું છે કે બાય રવિન્દ્રનાથ ટાગોર, એટલે કે આ પોયમ જે છે એના પોએટ એટલે કે કવિ એ રવિન્દ્રનાથ ટાગોર જે છે એ તમે જાણીતું નામ છે, તો એના વિશે તમારે બીજો કાંઈ તમને પરિચય આપવાનો નથી. તો રવિન્દ્રનાથ ટાગોર જે છે એને પોતે જે પોયમ લખી છે એનું ટાઇટલ છે માય સોંગ, મારું ગીત. તમારી જેવા યુવાન મિત્રો અથવા તો ભણતા વિદ્યાર્થી સ્ટુડન્ટ, અહીંયા પ્યુપિલ શબ્દ આવે છે આગળ પોયમની અંદર, કે એને સંબોધીને રવિન્દ્રનાથ ટાગોર કંઈક સારો મેસેજ આપવા માંગે છે, તો એ મેસેજ આ પોયમ દ્વારા આપણે સમજીએ. તો મિત્રો, રવિન્દ્રનાથ ટાગોર જે છે એ માય સોંગ પોયમ જે સમજાવે છે એણે જે રાઇટ કરી છે એ મારાથી બનતી કોશિશ કરીશ કે તમને સમજે. હવે મિત્રો, આખી પોયમ સમજાવવાની શરૂઆત કરતા પહેલા એક એક લીટી હું બોલું છું અને જે છે એના અંદર જે અઘરા શબ્દ આવે છે એના વિશે હું એ કૌંસમાં લખતો જઈશ. તો મિત્રો, પહેલી લીટી છે ધીઝ સોંગ ઓફ માઇન વિલ વાઇન ઇટ્સ મ્યુઝિક અરાઉન્ડ યુ માય ચાઇલ્ડ, બરાબર. ધીઝ સોંગ ઓફ માઇન વિલ વાઇન ઇટ્સ મ્યુઝિક અરાઉન્ડ યુ માય ચાઇલ્ડ, બરાબર. લાઇક ધ ફોન્ડ આર્મ્સ ઓફ લવ, લાઇક ધ ફોન્ડ આર્મ્સ ઓફ લવ, ધીઝ સોંગ ઓફ માઇન વિલ ટચ યોર ફોરહેડ લાઇક અ કિસ ઓફ બ્લેસિંગ. ફરી વાર, ધીઝ સોંગ ઓફ માઇન વિલ ટચ યોર ફોરહેડ લાઇક અ કિસ ઓફ બ્લેસિંગ. વેન યુ આર અલોન, વેન યુ આર અલોન ઇટ વિલ સિટ બાય યોર સાઈડ એન્ડ વિસ્પર ઇન યોર ઇયર્સ, એન્ડ વિસ્પર ઇન યોર ઇયર. વેન યુ આર ઇન ધ ક્રાઉડ, વેન
car in the crowd, it will fence you about with aloofness. When you are in the crowd, it will fence you about with aloofness. My song will be like a pair of wings to your dreams. My song will be like a pair of wings to your dreams. It will transport your heart to the verge of the unknown. It will transport your heart to the verge of the unknown. It will be like the painful star overhead when dark night is over your lord. Parivar, it will be like the painful star overhead when dark night is over your road. My song will sit in the pupils of your eyes and will carry your sight into the heart of things. Mitro, yaha nahi saman bolne hai. Heart of things shabd niche aayega. Parivar, my song will sit in the pupils of your eyes and will carry your sight into the heart of things. And when my voice is silent in death, and when my voice is silent in death, my song will speak in your living heart. My song will speak in your living heart. To mitro, akhi poem je che mitro, e main tamne ahiya je che e vachi sambhavi read kari batai. હવે મિત્રો એમાં જે અઘરા શબ્દો કે અઘરા સ્પેલિંગ જે કઈ આવે છે એનું આપણે ગુજરાતી બાજુમાં લખશું. સોંગ એટલે કે માઇન્ડ, તો તમને ખબર છે માઇન્ડ એટલે કે આપણે પવન જે છે એ, પછી માઈ ચાઇલ્ડ એટલે મારું બાળ, પછી ફોન્ડ આર્મ્સ ઓફ લવ એવું છે, ફોન્ડ આર્મ્સ એટલે ખુલ્લા હાથ, બરોબર, ફોન્ડ આર્મ્સ એટલે ખુલ્લા હાથ, ખુલ્લા હાથ એટલે કે આવી રીતે આમ ખુલ્લા હાથે આપણે જે માથ ભરીએ એ ખુલ્લા હાથ, બરોબર, ખુલ્લા હાથ એટલે ફોન્ડ, ફોન્ડ આર્મ્સ કહેવાય. પછી ફોરહેડ, ફોરહેડ એટલે કપાળ, ફોરહેડ એટલે કપાળ, બરોબર, હેડ એટલે માથું એટલે આ રીતે અહીંયા ઉપરનો ભાગ એટલે કપાળ, ફોરહેડ એટલે કપાળ, બરોબર છે. બ્લેસિંગ એટલે કે આશીર્વાદ, બ્લેસિંગ એટલે મિત્રો આશીર્વાદ, જે તમને ખબર છે. હેલો, હેલો એટલે એકલું, હેલો એટલે પછી છે ક્રાઉડ, ક્રાઉડ એટલે ટોળું, ક્રાઉડ એટલે ટોળું. ફેન્સ, ફેન્સ કરવું એટલે રક્ષણ કરવું, પ્રોટેક્ટ કરવું, જેને ઇંગ્લિશમાં આપણે પ્રોટેક્ટ, પ્રોટેક્શન આપવું, રક્ષણ કરવું, એને ફેન્સ કહેવાય, બરોબર. અલુફનેસ આ શબ્દ નો પડશે એકલતા, અલુફનેસ એટલે શું થાય, એકલતા, અલુફનેસ એટલે એકલતા. પછી છે ટ્રાન્સપોર્ટ, ટ્રાન્સપોર્ટ એટલે વહન કરવું, ટ્રાન્સપોર્ટ એટલે શું થાય, વહન કરવું, વહન કરવું, ટ્રાન્સપોર્ટ એટલે વહન કરવું. પછી છે અનનોન એટલે કે મિત્રો જે છે એ આ સ્પેલિંગ જે છે એ તમને મેં લખાઈ દીધું, ફેકફુલ એટલે વફાદાર, ફેકફુલ એટલે વફાદાર. પછી છે હવે અઘરો શબ્દ વર્જ, ઓફ વર્જ, અનુભવ થી એક નથી, અનુભવ થી નથી વર્જ. પછી હવે કે બાકી રહી છે નહીં, જો મિત્રો અહીંયા મેં માય સોંગ રવિન્દ્રનાથ ટાગોરના પોયટ છે. હવે રવિન્દ્રનાથ ટાગોર માય ચાઇલ્ડ એટલે મારા બાળક એટલે કે એવી રીતે તમને સમજાવવા માંગે છે વ્યક્તિ બાળકને, કે એને જે મેસેજ આપે છે એ હું તમને ઇન્ટ્રોડ્યુસ કરું છું, સમજાવું છું. હવે મિત્રો અહીંયા ઉભા ઉભા નહીં સમજાય, એટલા માટે તમને લાઈન જે છે લીટી
એ નહીં દેખાય એટલે થોડોક સાઈડમાં આવી અને હું જે બોલું છું ખાસ તમે મિનિંગ સમજવાના છે મિત્રો. તો મિનિંગ ઉપર આપણે ખાસ મિત્રો ધ્યાન આપશું. તો મિત્રો જે પહેલું છે, ધીસ સોંગ ઓફ માઇન વિલ વાઇન્ડ ઇટ મ્યુઝિક અરાઉન્ડ યુ માય ચાઇલ્ડ. માય ચાઇલ્ડ એટલે મારા બાળક, બરોબર. ધીસ સોંગ ઓફ માઇન વિલ વાઇન્ડ ઇટ્સ મ્યુઝિક, પ્રથમ લીટી ઉપર મિત્રો ધ્યાન આપવાનું છે. ધીસ સોંગ ઓફ માઇન વિલ વાઇન્ડ ઇટ્સ મ્યુઝિક અરાઉન્ડ યુ માય ચાઇલ્ડ. માય ચાઇલ્ડ એટલે મારા બાળક. રવિન્દ્રનાથ ટાગોર કહે છે, હે મારા બાળ, મારું આ ગીત, સોંગ ઓફ માઇન એટલે કે મારું આ ગીત તારી આજુબાજુ હંમેશા ગુંજશે. જેમ પવન મિત્રો, જેમ આપણી આજુબાજુ હવા એટલે કે પવન જેમ ગુંજે છે, એમ કવિ કહે છે કે હે મારા બાળ અથવા તો હે બાળક, મારું આ ગીત, માય સોંગ એટલે કે મારું આ ગીત તારી આજુબાજુ હંમેશા ગુંજશે. અરાઉન્ડ એટલે આજુબાજુ આપણી ફરતે, બરોબર. તો પહેલી લીટીનું ગુજરાતી મિત્રો સમજી ગયા. એમાં અલ્પ વિરામ છે એટલે કે વાક્ય હજી અધૂરું છે. લાઈક ધ ફોન્ડ આર્મ્સ ઓફ લવ, બરોબર. લાઈક એટલે જેમ, પ્રેમના બાથની જેમ, બરોબર. લવ એટલે પ્રેમ અને ફોન્ડ આર્મ્સ એટલે ખુલ્લા હાથ. જેમ કોઈ વ્યક્તિ ખુલ્લા હાથ રાખી અને પ્રેમથી વ્યક્તિને બાથ ભીડે, એમ કવિ કહે છે કે મારું આ ગીત તારી આસપાસ હંમેશા ગુંજશે. પ્રેમના બાથની જેમ એટલે જેમ પ્રેમ વ્યક્તિ પ્રેમ કરતો હોય, જેમ માતા બાળકને પ્રેમ કરી અને એને બે હાથથી જે છે એના ખોળામાં લઈ લેતી હોય, તો એ ફોન્ડ આર્મ્સ ઓફ લવ થયું. પ્રેમના ખુલ્લા હાથ એને લઈ લીધો કહેવાય. બંને હાથ આમ ખુલ્લા રાખી અને બાળકને જે છે એ ભેટી લે છે. તો પ્રેમના જે છે પ્રેમની વાત, એની જેમ મારું આ ગીત હે બાળક તારી આસપાસ ગુંજશે. મિત્રો બે લીટીનું અહીંયા મેં અહીંયા અલ્પવિરામ સહિત મેં ગુજરાતી કહ્યું. પછીની લીટી છે, ધીસ સોંગ ઓફ માઇન વિલ ટચ યોર ફોરહેડ લાઈક અ કિસ ઓફ બ્લેસિંગ. ધીસ સોંગ ઓફ માઇન વિલ ટચ યોર ફોરહેડ લાઈક અ કિસ ઓફ બ્લેસિંગ. એટલે કે મિત્રો એમાં શું કહેવા માંગે છે, તો કે મારું આ ગીત તારા કપાળ ઉપર, ફોરહેડ એટલે મિત્રો કપાળ. જો વિલ ટચ, ટચ કરવું એટલે સ્પર્શ કરવું, ટચ કરવું એટલે સ્પર્શ કરવું. લાઈક અ કિસ ઓફ બ્લેસિંગ, બ્લેસિંગ એટલે આશીર્વાદ, અને કિસ કરવું એટલે ચુંબન કરવું. તો મિત્રો એનું આખું તમે ગુજરાતી જોવો જોઈએ, ધીસ સોંગ ઓફ માઇન, મારું આ ગીત તારા કપાળ ઉપર પ્રેમથી તને આશીર્વાદ રૂપી ચુંબન કરશે. જો મિત્રો એક માતા જેમ બાળકને મનાવવા માટે અથવા તો આશીર્વાદ રૂપી પ્રેમ કરવા માટે, જેમ બાળકને એ પોતાની બાથમાં લઈ અને જે વહાલ કરે છે, એ રીતે કવિ કહે છે રવિન્દ્રનાથ ટાગોર કે હે મારા બાળ, હે બાળક, જે છે મારું આ ગીત એ આશીર્વાદ રૂપી તારા કપાળ ઉપર ચુંબન કરશે. આશીર્વાદ રૂપી ચુંબન તારા કપાળ ઉપર કરશે. આવું થયું ગુજરાતી મિત્રો. પછીનું છે, વેન યુ આર અલોન ઇટ વિલ સિટ બાય યોર સાઈડ, ઇટ વિલ સિટ બાય યોર સાઈડ એન્ડ વિસ્પર ઇન યોર ઇયર. જો મિત્રો વેન યુ આર અલોન ઇટ વિલ સિટ બાય યોર સાઈડ એન્ડ વિસ્પર ઇન યોર ઇયર. અહીંયા શું કીધું મિત્રો, જો વેન યુ આર અલોન, બાળકને રવિન્દ્રનાથ ટાગોર કહે છે કે જ્યારે તું એકલો હોઈશ, કોણ એકલો હશે, ચાઇલ્ડની વાત છે બાળકની, જ્યારે એકલો હશે તું, જ્યારે તું એકલો હોઈશ ત્યારે ઇટ વિલ સિટ, ઇટ એટલે અહીંયા કોણ, ઇટ વિલ સિટ તે બાજુમાં બેસશે, પણ કોણ બાજુમાં બેસશે, ઇટ એટલે ગીત, ઇટ એટલે સોંગ, મારું આ ગીત તારી બાજુમાં બેસશે અને તારા કાનમાં કંઈક ગણગણશે અથવા કહેશે. ફરીવાર, વેન યુ આર અલોન, હે બાળક, જ્યારે તું એકલો હોઈશ ત્યારે મારું આ ગીત, ઇટ એટલે ગીત સોંગ, મારું આ ગીત તારી બાજુમાં બેસશે અને તારા કાનમાં કંઈક કહેશે અથવા તો ગણગણશે. વિસ્પર એટલે કહેવું કે ગણગણવું, ધીમે થી કહેવું, એને ગણગણવું કહેવાય. મારું આ ગીત તારા કાનમાં કંઈક કહેશે. પછીનું છે મિત્રો, વેન યુ આર ઇન ધ ક્રાઉડ, વેન યુ આર ઇન ધ ક્રાઉડ ઇટ વિલ ફેન્સ યુ અબાઉટ વિથ અલુફનેસ. જ્યારે તું ટોળામાં હોઈશ, બાળકને કવિ રવિન્દ્રનાથ ટાગોર એમ કહે છે કે
જ્યારે હે બાળક તું, ક્રાઉડ એટલે ટોળું, હે બાળક જ્યારે તું ટોળામાં હશે ત્યારે ઇટ વિલ, ઇટ એટલે ગીત, અહીંયા સોંગ જે ગીત છે એ તારી એકલતાને તને ઇટ વિલ ફેન્સ યુ એટલે તારું રક્ષણ કરશે અને અલુફનેસ એટલે એકલતાને દૂર કરશે. ફરી વાર કહું છું, વેન યુ આર ઇન ધ ક્રાઉડ, કવિ રવિન્દ્રનાથ ટાગોર બાળકને એમ સમજાવે છે કે હે બાળક જ્યારે તું એકલો હોઈશ ત્યારે, એટલે કે જ્યારે તું અલોન એટલે કે એકલું, જ્યારે તું ટોળામાં હોઈશ, જ્યારે તું ટોળામાં હોઈશ ત્યારે, સોરી, વેન યુ આર અલોન, જ્યારે તું એકલો હોઈશ ત્યારે તારી બાજુમાં બેસીને હળવેથી તારા કાનમાં કંઈક કહેશે. ત્યારે ઇટ વિલ ફેન્સ, મારું આ ગીત તારું રક્ષણ કરશે, મારું આ ગીત તારું રક્ષણ કરશે અને અબાઉટ વિથ અલુફનેસ, એકલતા જે છે એ તારી દૂર કરશે. હે બાળક મારું આ ગીત જ્યારે તું ટોળામાં હશે, એટલે કે એનો મિનિંગ શું મિત્રો, કે જ્યારે બાળક કોઈ મુશ્કેલીથી ઘેરાયેલો હશે, જ્યારે બાળક કોઈ મુશ્કેલીથી ઘેરાયેલો હશે ત્યારે મારું આ ગીત તારું રક્ષણ કરશે, એટલે કે તને પ્રેરણા આપશે, તારામાં એક એવી શક્તિ પૂરશે. પછીની લીટી છે, માય સોંગ વિલ બી લાઈક અ પેર ઓફ વિંગ્સ ટુ યોર ડ્રીમ્સ, માય સોંગ વિલ બી લાઈક અ પેર ઓફ વિંગ્સ, વિંગ્સ એટલે પાંખ, વિંગ એટલે પાંખ અને વિંગ્સ એટલે પાંખો, બરોબર, જેમ પક્ષીને બે પાંખ હોય છે એમ કવિ કહે છે કે પેર એટલે જોડી, મારું ગીત યોર ડ્રીમ્સ, તારા સપન, ડ્રીમ્સ એટલે સપનાઓ, યોર એટલે તારા, મારું આ ગીત તારા સપનાઓ રૂપી, સપનાઓને, પક્ષીઓને જેમ પાંખો આપે છે એમ તારા સ્વપ્નની પાંખો બનશે. ફરી વાર કહું છું, માય સોંગ વિલ બી લાઈક અ પેર ઓફ વિંગ્સ ટુ યોર ડ્રીમ્સ, એટલે કે મારું આ ગીત તારા સ્વપ્નનું, સ્વપ્નની પાંખો બનશે. પછી છે મિત્રો, ઇટ વિલ ટ્રાન્સપોર્ટ યોર હાર્ટ ટુ ધ વર્જ ઓફ ધ અનનોન, ઇટ વિલ ટ્રાન્સપોર્ટ યોર હાર્ટ ટુ ધ વર્જ ઓફ ધ અનનોન, એટલે કે તે તારા હૃદયને, તે ઇટ આવ્યું છે ને, એટલે કે તે તારા હૃદયને અજાણી દુનિયાના કિનારે, અજાણી દુનિયાના કિનારે લઈ જશે, અજાણી દુનિયાના કિનારે લઈ જશે, બરોબર, મારું આ ગીત તારા હૃદયને અજાણી દુનિયાના કિનારે લઈ જશે, બરોબર, ટ્રાન્સપોર્ટ કરવું એટલે વહન કરવું, તારું ગીત, મારું આ ગીત એ જે છે એ અજાણી દુનિયાના કિનારે તારું વહન કરશે એમ નહીં પણ તને તારા હૃદયને લઈ જશે, બરોબર, ટ્રાન્સપોર્ટ એટલે વહન કરવું, કે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું, એને આપણે ટ્રાન્સપોર્ટ કહીએ. ઇટ વિલ બી લાઈક ધ ફેઇથફુલ સ્ટાર ઓવર હેડ વેન ડાર્ક નાઇટ ઇઝ ઓવર યોર રોડ, ઇટ વિલ બી લાઈક ધ ફેઇથફુલ સ્ટાર ઓવર હેડ વેન ડાર્ક નાઇટ ઇઝ ઓવર યોર રોડ. એમાં શું કીધું છે કે તું એક વફાદાર તારાની જેમ પ્રકાશશે, જો ઇટ વિલ લાઈક ધ ફેઇથફુલ સ્ટાર, એટલે કે તું એક વફાદાર તારાની જેમ, ફેઇથફુલ એટલે વફાદાર, વફાદાર તારાની જેમ પ્રકાશશે, એટલે કે તું ઝગમગીશ જ્યારે રોડ ઉપર, વેન એટલે જ્યારે, ડાર્ક નાઇટ, નાઇટ એટલે અંધારું, ડાર્ક એટલે ઘાટું, જ્યારે રસ્તામાં અંધારું હશે, યોર રોડ એટલે તારા રસ્તામાં, તારા રસ્તા એટલે અહીંયા કોના રસ્તામાં મિત્રો, બાળકના રસ્તામાં, કોના રસ્તામાં, કવિ કહે છે બાળક તારા રસ્તામાં જ્યારે અંધારું હશે ત્યારે જેમ એક સ્ટાર પ્રકાશ ફેંકે છે એમ મારું આ ગીત તને એક વફાદાર સ્ટારની જેમ, તારાની જેમ તને રસ્તો બતાવશે. ફરી વાર, જેમ અંધારે રસ્તામાં અંધારું હોય અને સૂર્ય કે ચંદ્રનો કે સ્ટાર એટલે કે તારાનો પ્રકાશ પડતો હોય, એવી રીતે કવિ કહે છે કે જ્યારે તું તારા જીવનમાં, તારા જીવનમાં જ્યારે કોઈ પરિસ્થિતિ આવશે એવી,
કે જ્યારે તું નિર્ણય નહીં લઈ શકે, બરોબર, એટલે એ અંધારા એની સાથે સરખાવેલું છે કવિ, ત્યારે જે છે એ વફાદાર સ્ટારની જેમ પ્રકાશશે મારું આ ગીત. પછી છે માય સોંગ વિલ સિટ ઇન ધ પ્યુપિલ્સ ઓફ યોર આઈઝ, મારું ગીત જે છે એ તારી આંખોમાં હંમેશા ચમકશે. જો માય સોંગ વિલ સિટ ઇન ધ પ્યુપિલ્સ ઓફ યોર આઈઝ એન્ડ વિલ કેરી યોર સાઇટ ઇન ટુ ધ હર્ટ ઓફ થિંગ્સ, બરોબર, અને તારી દ્રષ્ટિને હૃદયમાં પહોંચાડશે. ઇન્ટુ એટલે અંદરમાં, બરોબર, આપણે પ્રિપોઝિશન શીખા મિત્રો, ગ્રામરની અંદર પ્રિપોઝિશન શીખા. મારું આ ગીત, હે બાળક, મારું આ ગીત તારી આંખમાં પ્રવેશશે એટલે તારી આંખો ચમકશે. એટલે એનો મતલબ એમ મિત્રો, અહીંયા આંખમાં પ્રવેશશે એટલે આ કોઈ એવી જાદુઈ વાત નથી, પણ મિત્રો કવિ એમ કહે છે કે મારા ગીતનો સંદેશો જો તને તારા જીવનમાં તું ઉતારીસ હૃદયમાં, તો આખું તારું હૃદય, એ આખું તારું જીવન જે છે એ આખું મહેકી ઉઠશે, તારા બધા જ પ્રશ્નો મિત્રો એમ કહી છે કે એ બાળકના દૂર થશે. એટલે ફરીવાર કહું છું, મારું આ ગીત, કવિ કહે છે કે હે બાળક, તારી આંખમાં ચમકશે, હંમેશા ચમકતું રહેશે, અને તારી દ્રષ્ટિને જે છે એ તારા હૃદય સુધી પહોંચાડશે. એટલે તારામાં જે શક્તિ પડેલી છે એ જીવંત થશે, બરોબર. એન્ડ વેન માય વોઇસ ઇઝ સાયલન્ટ ઇન ડેથ, માય સોંગ વિલ સ્પીક ઇન યોર લિવિંગ હાર્ટ. કવિ શું કહે છે, બહુ સરસ વાત કીધી મિત્રો અહીંયા. અહીંયા આ જે લીટી છે પોયમ તો આખી માઇન્ડ બ્લોઇંગ છે મિત્રો, પણ અહીંયા આ છેલ્લી લીટી મને આખી પોયમમાં જો કોઈ ગમતી હોય લાઇન્સ, તો એ મિત્રો આ છેલ્લી લાઇન છે. એન્ડ વેન માય વોઇસ ઇઝ સાયલન્ટ ઇન ડેથ, શું કીધું કે મૃત્યુ સમયે જ્યારે મારો અવાજ નહીં હોય. સાયલન્ટ એટલે મિત્રો ફોનમાં આપણે સાયલન્ટ કરીએ, સાયલન્ટ એટલે બરોબર તમે જાણો છો શું, કે બંધ કરવું, અવાજને બંધ કરવું. ડેથ એટલે મૃત્યુ, ઇન એટલે મૃત્યુમાં, ઇન એટલે માં, મૃત્યુમાં જ્યારે મારો અવાજ બંધ થઈ ગયો હશે ત્યારે માય સોંગ વિલ સ્પીક ઇન યોર લિવિંગ હાર્ટ, મારું આ ગીત તારા ધબકતા હૃદયમાં હંમેશા ગુંજતું રહેશે. મારું આ ગીત તારા ધબકતા હૃદયમાં હંમેશા ગુંજતું રહેશે. એટલે શું કીધું મિત્રો અહીંયા, તો કે જ્યારે કવિ એમ કહે છે કે હું નહીં હોઉં, બરોબર, મારો અવાજ નહીં હોય, બરોબર, ત્યારે મારું ગીત તને આખી જિંદગી એટલે કે લાઈફ ટાઈમ એ તને પ્રેરણા પૂરી પાડતું રહેશે. માય સોંગ વિલ સ્ટીક ઇન યોર લિવિંગ હાર્ટ, એટલે કે મારું ગીત એ તારા જીવનમાં જીવંત હૃદયમાં, લિવિંગ હાર્ટ એટલે જીવંત હૃદય, જીવંત હૃદયમાં હંમેશા ગુંજતું રહેશે. ફરીવાર કહું છું, એકવાર આખી પોયમ રવીન્દ્રનાથ ટાગોરે સરસ મજાની તમારી પાસે આવીને એકવાર ફરીવાર રિમાઇન્ડ કરાવું છું. ધીઝ સોંગ ઓફ માઇન વિથ માઇન્ડ ગીવ્સ મ્યુઝિક અરાઉન્ડ યુ માય ચાઇલ્ડ લાઇક ધ ફોન્ડ સાઉન્ડ્સ ઓફ લવ. મારું આ ગીત, હે બાળક, મારું આ ગીત તારી આજુબાજુ એક પ્રેમના બાથની જેમ ગુંજશે. આ ફોન ડાન્સ ઓફ લવ એટલે કે પ્રેમના બાથની જેમ, જેમ પવન આસપાસ ગુંજાય એમ અરાઉન્ડ એટલે આસપાસ, તારી આસપાસ ગુંજશે. ધીઝ સોંગ ઓફ માઇન વિલ ટચ યોર ફોર હેડ લાઈક અ પીસ ઓફ બ્લેસ, મારું આ ગીત તારા કપાળ ઉપર આશીર્વાદ રૂપી પ્રેમનું ચુંબન કરશે. વેન યુ આર અલોન ઇટ વિલ સિટ બાય યોર સાઇડ એન્ડ વિસ્પર ઇન યોર ઈયર, જ્યારે તું એકલો હોય ત્યારે મારું આ ગીત તારી બાજુમાં બેસશે અને તારા કાનમાં કંઈક કહેશે, એટલે કે તને શક્તિ પૂરી પાડશે, તને કંઈક પ્રોત્સાહન મળે એવી કંઈક વાત કરશે. વેન યુ આર વેન યુ આર ઇન ધ ક્રાઉડ ઇટ વિલ મેન્સ યુ અબાઉટ વિથ અ ગુડ. જ્યારે બાળકને કવિ એમ કહે છે, તું જ્યારે ટોળામાં હઈશ, તારી બાજુ બધી મુશ્કેલીઓ હશે, બરોબર, ત્યારે મારું આ ગીત તને એકલતા જે છે એ નહીં લાગવા દે, મારું ગીત જે છે તારું રક્ષણ કરશે, તને પ્રોટેક્શન આપશે. માય સોંગ વિલ બી લાઈક અ પેર ઓફ વિંગ્સ ટુ યોર ડ્રીમ્સ, મારું આ ગીત તારી સપનાઓ રૂપી પાંખો બનશે, મારું આ ગીત તારા સપનાઓની પાંખો બનશે, બરોબર, તારા બધા સપનાઓને મારું ગીત સાકાર કરશે. ઇટ વિલ ટ્રાન્સપોર્ટ યોર હાર્ટ ટુ ધ વર્લ્ડ ઓફ ધ મૂન, એટલે કે તારું હૃદય તારું અજાણ્યું જે નદીના કિનારે, આપણે એવું કીધું કે કિનારા સુધી, બરોબર, કે જે છે તારું જે વફાદાર હૃદય છે એ
એને અજાણ્યા કિનારા સુધી તે પહોંચાડશે, એટલે કે એનું વહન કરશે. ઇટ વિલ બી લાઈક ધ ફેથફુલ સ્ટાર ઓવર હેડ. હે બાળક, જ્યારે તું જીવનરૂપી રસ્તે જઈ રહ્યો હશે અને જ્યાં ખૂબ જ અંધારું હશે, ત્યારે મારું આ ગીત એ એક સ્ટાર, એટલે આકાશમાં જેમ એક સ્ટાર ચમકે છે, પ્રકાશિત થાય છે, એમ જે પ્રકાશિત વફાદાર સ્ટારની જેમ પ્રકાશિત કરી તને રસ્તો બતાવશે કે જીવન કેમ જીવવું. મારું ગીત માય સોંગ વિલ સિટ ઇન ધ પીપલ્સ ઓફ યોર આઈઝ એન્ડ વિલ કેરી યોર સાઈડ ઇન ટુ ધ હાર્ટ ઓફ થિંગ્સ. મારું આ ગીત, હે બાળકો, હે બાળક, છેલ્લે બધા બાળકો લખી દીધું કે મારું આ ગીત, હે બાળકો, તમારી આંખો સુધી એ અંદર ચમકશે, આ આંખો સુધી પહોંચશે, અને હાર્ટ ઓફ થિંગ્સ એ યોર સાઈડ, એટલે કે તમારી જોવાની જે દ્રષ્ટિ છે એને તમારા લિવિંગ જીવંત હૃદય સુધી પહોંચાડશે. એન્ડ વેન માય વોઇસ ઇઝ સાઇલન્ટ ઇન ડેથ, માય સોંગ વિલ સ્પીક ઇન યોર લિવિંગ હાર્ટ. એટલે કે જ્યારે મારો અવાજ સ્પીક થઈ છે કે જ્યારે મૃત્યુમાં મારો અવાજ નહીં, કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય તો મિત્રો આપણે જાણીએ છીએ કે સાયલન્ટ, તો એનો મતલબ એમ છે કે જ્યારે કવિ કહે છે કે હું અહીંયા હાજર ન હોઉં, મારું મૃત્યુ થયું હોય, મારો અવાજ ન હોય, તો કવિ કહે છે કે મારું આ ગીત, માય સોંગ વિલ સ્પીક ઇન યોર લિવિંગ હાર્ટ. લિવિંગ હાર્ટ એટલે હાર્ટ એટલે હૃદય, લિવિંગ એટલે ધબક, તારા ધબકતા હૃદયમાં હંમેશા બોલી ઉઠશે, હંમેશા તમે ક્યારે એની ખોટ પડવા નહીં દે. તો મિત્રો, માઇન્ડ બ્લોઇંગ રવીન્દ્રનાથ ટાગોરની પોયમ છે માય સોંગ, જે મેં ઇન્ટ્રોડ્યુસ કરી, તમને સમજાવી, મારાથી શક્ય હતું એ બધી જ રીતે મેં બબે ત્રણ ત્રણ વાર રિપીટ કરીને સમજાવી છે. મિત્રો, હું એવી આશા રાખું છું કે પોયમ પહેલી દરેકને આત્મસાત થઈ ગઈ છે, બરોબર. હું એમ નથી કહેતો કે પાકી થઈ ગઈ છે, આપણે ક્યાંય પાકી કરવાની નથી, ગોખવાની નથી, કારણ કે દસમા ધોરણની પેપર સ્ટાઇલની અંદર ક્યાંય પણ કમ્પ્લીટ ધ પોયમ એવું છે નહીં, કાવ્ય પૂર્તિ કરો એવું ક્યાંય છે નહીં, બરોબર. તો આપણે હું એમ નહીં કહું કે અધૂરી પૂરી કરો. મિત્રો, તમને ભાવાર્થ સમજાઈ ગયો એ જ મારા માટે બહુ છે, અને તમારા માટે પણ. તો મિત્રો, પોયમ એકનું કામ અહીંયા રવીન્દ્રનાથ ટાગોરની સરસ પોયમ હતી એ અહીંયા પૂર્ણ કરીએ છીએ. અને મિત્રો, હું તમને એક સલાહ દઉં છું કે આખી પોયમ એના દરેક સ્પેલિંગ ઉચ્ચારો મિત્રો એક ખાસ ધ્યાન. અહીંયા મેં લીધું છે ફોન્ડાન્સ, તો તમારા ફોન્ડાન્સ ઉચ્ચાર પણ લખવાનો છે. ખાલી સ્પેલિંગ નહીં ચલાવી લો, ખાલી અર્થ નહીં ચલાવી લો. પહેલાં પાકી બુકની અંદર હેડિંગ બાંધી, સૌથી પહેલાં દાખલા તરીકે અલોન સ્પેલિંગ હોય તો અલોન, એક્સવાઝર કોઈ સ્પેલિંગ હોય સ્પેલિંગ, પછી ઉચ્ચાર અને અર્થ, અલોન લખવાનો સ્પેલિંગ, પછી ઉચ્ચાર લખવાનો અલોન, અને એનો અર્થ લખવાનો એક લૂ, બરોબર. સ્પેલિંગ ઉચ્ચાર અર્થ લખાઈ જાય, પછી જે ગુજરાતીમાં તમને ભાવાર્થ કીધો એ ભાવાર્થ લખવાનો છે. હવે ભાવાર્થ ઘણા એમ કે સર અમને યાદ નથી રહ્યો, યાદ નથી રહ્યો, તો મિત્રો એ તમને ફરીવાર એકવાર વિડીયો જોઈ લેશો અને લખતા જાશો તો પણ ચાલશે. રહી વાત બીજી કે આની અંદરથી જે કાંઈ એમસીક્યુ પૂછાય છે એ પણ તમને મળશે, અને મટીરિયલ જુદા જુદા જે છે તમારી પાસે, ન હોય તો તમે થોડાક મેળવી આસપાસ કોઈ ભણતું હોય એની પાસેથી, અને મટીરિયલમાંથી પણ એમસીક્યુ તૈયાર કરી શકો છો. મળીએ છીએ મિત્રો પછીના વિડીયો લેક્ચરમાં. તો ખૂબ જ ગ્રામરમાં આપણે બોરિંગ થયા હતા, તો વચ્ચે માય સોંગ પોએમ લેવાનું મને ઈચ્છા થઈ રહી, તમે પણ થોડાક બોરિંગમાંથી થોડાક મિત્રો બહાર આવો અને કંઈક અલગ આપણે થઈ જાય. અસ્તુ.